पहलीवार वावणीना અવસરે વધાવો ટીવી પર જુઓ આપણી સંસ્કૃતિ, સાંભળો લોકસાહિત્યની વાતો, ગઢવીના મુખે ચારણ સાહિત્યમાં વાવણીની વાતો, આવ્યો ગુગંભી અષાઢ, વીરો કરે વાવણી એના હૈયે હરખ અપાર, ચારણી સાહિત્યમાં અષાઢના દુહા છંદ રામાયણ કથાથી જ ખેતીની પરંપરા, ખેડૂત જગતનો તાત ઉપરાંત દાતા પણ છે, બળદ એટલે બાપ, ધરતી એ જ માં, વાવણી એ શ્રેષ્ઠ કર્મ છે। मोर सिंगोरिया अन महल थड़ू काई माट आज वरखारी रत व्रणवा आज जायो घूमी यसाड वरखारी रत व्रणवा याद जायो घूमी असाट। टीवी 9 ની વિશેષ રજૂઆત સાથે હું છું અજીત ગઢવી। વાત કરવી છે વાવણીના વધામણાની। ધર્મમાં શા માટે વાવણીને મહત્વ આપવામાં આવ્યું છે? કર્મના સિદ્ધાંતોમાં વાવણીને શ્રેષ્ઠ કર્મ શા માટે ગણવામાં આવે છે? ધરતીને માનું બિરુદ શા માટે આપવામાં આવ્યું છે? અને જગતના તાતને દાતા શા માટે કહેવામાં આવે છે? આવી માર્મિક વાતો લઈને આવ્યા છે ગુજરાતના વિદ્વાન લોક સાહિત્યકાર લાખણસિંહભાઈ ગઢવી। શ્રાવણ આવ્યો હે સખી અનપણ નિર્જરાં અમને યણરત યાણા મોકલે મારા કાઠણ હયાનો કાન। લાખણસિંહભાઈ, ખેડૂતનો અંદરનો આનંદ એટલે વાવણી, ખેડૂતના ઘરે શુભ પ્રસંગ આવતો એટલે વાવણી, લોક સાહિત્યમાં વાવણીને કેવી રીતે વર્ણવામાં આવી છે? વાવણી એક એટલો બધો આનંદનો હરખનો છે કે ગામડામાં તો ન્યા સુધીની કહેવત છે કે માણા મળા ઢાંકીને વાવણી કરે। ઓહો, આટલું વાવણીને મહત્વ છે લોક સાહિત્યમાં, પણ એટલું મહત્વ આપ્યું છે। હું વાવું, કેમ વાવું, કયો મોલ કેમ વાવો, એ લોક સાહિત્ય વણી લીધેલું છે। વીરો કરે વાવણી એને હૈયે આનંદી અપાર, જગતાત આ જગતનો પછી ભીખા ઓદર ભરનાર। આ જગતાત એટલે ખેડૂત, આખા જગતનું ઓદર ભરનાર હોય તો એ ખેડૂત। કવિઓ તો એમ કીધું કે વાવણા ગાવણા અને બજાવણા એ પાયેથી અવળણા પડે તો ઉપજ ન આવે ખડે, એ ભાટુને લખાણ ભણે વાવણા ગાવણા અને બજાવણા। અષાઢ સુધી પંચમી અને જો દબુ કેવી જ અષાઢ સુદ પાયતમની વીજળી હમી હાંજમાં ઈશાન ખૂણામાં થાય તો કોઈ દાણાનો હંગરો ન કરતા, પણ બળદ અને બી આ બે વસ્તુ રાખી મૂકજો, વરહ ખાલી નહીં જાય। આટલો બધો વાવણી ઉપર આધાર છે આખા વરહનો, તો વાવણી તો વાવણી છે। લાખણસિંહભાઈ, ખેડૂતના જીવનમાં વાવણીની સાથે સાથે મેઘરાજાનું, વીજળીનું અને પવન દેવનું પણ બહુ મહત્વ છે, લોક સાહિત્યની અંદર મેઘરાજાને, વીજળીને, પવનને કેવી રીતે લડાવ્યા? અરે ખૂબ ખૂબ એને યાદ કર્યા છે ને, પવન ઉપર તો બહુ મોટો ખેડૂતનો આધાર છે। અમારે આ દિશામાં આ પવન હોય એટલે એને માંગરોળીઓ કહીએ, પણ એ જે ઝપટનો પવન હોય એટલે કે આંચકીનો પવન કહે, થોડીક વાર જોરદાર આવે ને વરી પર શાંત થઈ જાય, જોરદાર આવે ને વરી પર શાંત થઈ જાય, એને આંચકીનો પવન કહીએ। અને અમારો ખેડૂત એમ કહે કે આંચકીનો પવન પડશે ને એટલે વરસાદ આવશે, આંચકીનો પવન પડે પછી આ દેશનો જે પવન હોય એને હુરિયો કહીએ, અને હુરિયો પવન ઉપડે એટલે પહેલાંના જમાનામાં તો એમ કહેતા કે હુરિયો પવન ઉપડે ને એટલે ખેડૂત હાથી મૂકીને ઘીરે આવતા રહેતા કે હવે વરસાદ આવી જાય, વાવણીનો થઈ જાય, એટલો જ વરસાદને મહત્વ આપ્યું છે। અને એમાંય અજીતભાઈ, આપણા તારણી સાહિત્યમાં તો જે લાડ લડાવ્યા છે અહાડને, જે જેના ગીતો કીધા છે, એના લોકગીતો કીધા છે, એના દુહા કીધા છે, એના છંદો કીધા છે, અને એમાંય અહાડ જ્યારે ચડે અને અહાડને જે કવિ લડાવતો હોય કે ચડ્યા અહાડી વાદળા કાળા દોવાડા જંબર સાજે દેશો રાતી માથે ઉછીડા દીદાર ત્યાં તો ઝીંગોરા મોરલા સાથે વાહર મંડાણી જડી
તેણા હાડી વાદણા કડા દોવાડા હિં પર સાજે દેશ વતરાદી માથે ઉછીણા દી ધરતા તો સિંગોરા મોરલા સાથે વા હરી મંડાણી જડી એક ધારા મેઘરા જમંડાણા જે પારતા તો રેમંડ ત્રુટી એન્દ્ર પડ તાળા પાણી વાળા હાથી સંડો વાળા કાળા હાલિયા હેલોડતા તો નગાવાણા થઈકા ગાળા ભાઈ 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 એટલો હાડ પડ્યો કે નગનામ પર્વત નગાવાણા થઈકા ગાળા પર્વતના ગાળા સહી થાકી ગયા પાણીને મીંડા કેવા કે તમારાથી ભાગાઈને ભાગવા માંડો હોય તમને હાતવાની તેવડ અમારામાં નથી આવો હાડ મંડાણો હોય એક જાડવેથી પંખીડું બીજે જાડવે ન દઈ હગે આવો અને ઈ વખતે બાપા ખેડૂના હૈયામાં જે આનંદ હોય એના તો શું વર્ણન ન કરવા લાખણજીભાઈ લોક સાહિત્યની અંદર રજવાડાઓને મહાન રાજવીઓને સૌંદર્યને પ્રકૃતિને ખૂબ એની વાતો વાર્તાઓ દુહા છંદો બધું જ છે પરંતુ ખેડૂતને લઈને એવો કોઈ પ્રસંગ એવી કોઈ ઘટના લોક સાહિત્યમાં અરે અજીતભાઈ ખૂબ ખૂબ દાતાઓ એટલા ખેડૂતમાં વીરો એટલા સુરવીરો એટલા જોકે આપણી તો ખેડૂતોની આ ખેતીની પરંપરા તો આપણી રામાયણકાળથી છે રાજા જનકે હળ આંકેલું અને એમાંથી સીતાજી પ્રગટ થયા જનકપુરની સંસ્કૃતિ જ ખેતી પ્રધાન સંસ્કૃતિ હતી તો દ્વાપર યુગની અંદર ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામજીએ તો પોતાનું પ્રતિક પોતાનું હથિયાર જ હળ રાખ્યું એને ખંભે હળ જ રહેતું આટલું એને હળવાલું હતું અને ખેડૂત ખાલી ફક્ત જગતનો તાતા જ નથી અજીતભાઈ દાતા પણ છે ખેડૂતને પોતાનો બળદ એટલો વાલો એ બળદને આવતો હોય તો બાપો કહીએ બાપો 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 વાહ લાખણ મારી દીવાય વાહ મારો બાપ હારો મારા બાપ લિયા હારો મારા બાપ લિયા એ બળદને બાપ કરે ગાને માં કરે ધરતીને માં કહીએ આ ખેડૂત છે અને એને ખડે આવે અને કોઈ આમ પછેડે પાથરે કોઈ પણ માગવા વાળું હોય અને ગામડામાં કહેવત છે જેટલી ખડે દેવાય ને એટલું ઘરે પછી ન દેવાય કારણ કે જીવ છે જીવ જીવ થોડો સામાન્ય રીતે હોઉં નો લોભ્યો હોય પણ ખડે આવે આજની ઘડી સુધી ખેડૂના દીકરાએ કોઈ દી કોઈ માગવા વાળાને ખડેથી પાછા નથી વાળ્યા પછી જેવું વર એને તમે તગારું ભરીને દીધા જેવું હોય તો તગારું ભરીને દે હુકડું ભરીને દીધા જેવું હુકડું ભરીને દે છેલ્લે ખોબા ભરીને દીધા જેવું હોય તો ખોબો ભરીને દે પંખીડા આવે તો એમ કે એના ભાગનું તણી જાય આવા ખેડૂતના દેવ આવા દાતા આવો 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 એને એના હૃદયનો ભાવ એટલે એને જગતા જ કહેવાય જગતા જ કહેવાય જગ જીવાણન હાર કહેવાય આ છે બાપ ખેડૂતો ખેડૂત છે એવું પણ સાંભળ્યું છે કે લોક સાહિત્યમાં વાવણીની સાથે આધ્યાત્મિકતાને કર્મને પણ જોડવામાં આવ્યું છે અજીતભાઈ હું છે ને ગામડા હાઈ કલાકાર છું ગામડાઓની વાતો ખેડૂતોની વાતો ખેડૂતોની વાતોની સાથે આધ્યાત્મિકતા આ બધું મને ખૂબ પ્રિય છે અને મને ગામડાઓમાંથી ખૂબ મળ્યું છે એમાં હામર ગામના એક આવા પટેલ પાસેથી મને આ નાની નાની વાતો ખૂબ મળેલી એમ કહેતા કે ખેડૂનો દીકરો આ વાવણી કરતો હોય ત્યારે દ્રશ્ય જોઉં ડાબો હાથ વણણી ઉપર હોય જમણા હાથમાં રાહીને ખરપ્યો હોય એને બળદને હાંકે એ ડાબે હાથે દાણા વાવે જમણે હાથે બળદને હાંકે ડાબે હાથે દાણા વાવે જમણે હાથે ખરપ્યો મારે મહિનો ખરપ્યો ડરતો જાય ડાબે હાથે દાણા વાવે અને એ જેથી બાજરી પાકે અને ખેડૂતનો દીકરો લણવા જાય ત્યારે અજીતભાઈ તમે દ્રશ્ય જોઈજો ડાબા હાથમાં ડુંડું આવશે જમણા હાથની માલિક હોય તો મારા બાપ જાતે જ આવશે તો જે હાથે દાણા વાવ્યા એ હાથમાં દાણા આવ્યા જે હાથે દાતેડ્યા બળદને ખરપ્યા માર્યા એ હાથમાં જાતેડ્યું આ હાથને હાથનું નથી ભોગવવું પડતું આટલો સનાતન કર્મનો સિદ્ધાંત આ જગતને આ આ ખેડૂત વાવતો હોય ત્યારે જ વિચાર કરે કે આ વાવે આ ઉગે એમ મા ધરતી અમે તો રમૂજમાં ઘણી વખત કહીએ કે ધરતી ખેડૂતના દીકરાને એમ કહેતી હોય દીકરા તું તો ઘા કરીને ઉયો ગયો હતો તું તો ઘા કરીને ઉયો ગયો હતો પણ હું મા છું મારાથી તને ઘા કરીને થોડું દેવાય એટલે એકના અનેક કરીને દે ને પાછા ગોઠવી ગોઠવીને દે બાજરા નું ડુંડું જોઈજો ગોઠવી ગોઠવી ગોઠવીને ક્યાં કરો પેકિંગ કરીને દે મકાઈના ડોઢાને પેકિંગ કરીને દે કે હું માં છું ને મારાથી ઘા કરીને ન દેવાય અને ખેડૂત એ સમજે કે મારી માએ અમને દીધું છે ને એ ફક્ત અમારા જ ભાગનું નથી દીધું અનેકના ભાગ્યનું દીધું છે એટલે એમાં એ પાછો દેતો રહીએ અને ભાવના અનુસાર જ એ ખેતી કરે છે એ ભાવના અનુસાર એ ખેડૂતના દીકરા એમ વાતો કરતા હોય બાપા આ ચાહ વાવ્યા છે ને આમાં આમાં એ એક મૂલીનો હોય
એકતા ગાયુનો હોય, એકતા પંખીડાનો હોય, આમાં બધાયનો ભાગ હોય, આ બધાનું છે, આવા ખેડૂ છે, આવા ખેડૂની ઉદારતા। વાવણી સાથે જોડાયેલી છે જીવનની માર્મિક અને ધાર્મિક બાબતો। આ હતી ટીવી 9 ની વિશેષ રજૂઆત। દેશ અને દુનિયાના સમાચાર માટે જોતા રહો ટીવી 9। શ્રાવણ સારા જે કતારા કે કતારા કામની પેરી પટોળા રંગ ચોળા ભમે ટોળા ભામની શણગાર સજીએ રૂપ નદીએ ભૂલ નદીએ ભાનને ભરપૂર જોબન માય ભામન કહે રાધા કાનને ભરપૂર જોબન માય ભામન કહે રાધા કાનને ભરપૂર જોબન માય ભામન કહે રાધા કાનને।